100 રૂપિયાનું પેટ્રોલ એને 120 અને 150 રૂપિયા થવાના છે અને આ બાબતમાં કોઈ જ મીન મેક નથી. તારીખ સમય અને જગ્યા નોંધી રાખજો, આપણા બધાના બૂચ વાગવાના છે. એટલે બરાબર સમજદારી પૂર્વક વિવેક પૂર્વક આપણે બધાએ મતદાન કરવું પડે એવી ગુજરાત અને દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજુભાઈ અને મેં ગાડીમાંથી ઉતર્યા ત્યારે જે જોશીલા અંદાજમાં અને ઉમળકાથી તમે સ્વાગત કર્યું, પણ ક્યાંક હકીકતમાં આપણા પરિવારોની પરિસ્થિતિ એવી નથી. અને આપણા પરિવારની કદાચ એવી પરિસ્થિતિ હોય તો પણ આ વિધાનસભાના અને ગુજરાતના 75-80% લોકોની પરિસ્થિતિ તો એવી નથી. બધાને એક ખ્વાબ, એક સ્વપ્ન વેચ્યું 2013-14 કે મોદી સાહેબ આવશે, કાયા પલટ કરી નાખશે, સ્માર્ટ સિટીઝ બનાવશે, દુનિયાભરનું મૂડીરોકાણ થશે, જોબ્સ ક્રિએટ કરશે, નવો રોજગાર ઉભો થશે, ખરેખર અચ્છે દિન આવશે, એવું સપનું એ માણસે સક્સેસફુલી વેચ્યું. આમ પણ વેપારી છે એટલે તો પ્રજાનો એક મોટો વર્ગ ભિખારી છે. એમણે સપનું વેચ્યું અને લોકોને ખરેખર આશા બંધાઈ. બરાબર સમજદારી પૂર્વક થોડુંક સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી ખંખોડિયું ખાઈ જરા એનો હિસાબ કિતાબ કરી લઈએ. એક, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારીનું વચન આપેલું, આજે બરાબર 8 વર્ષ થયા. ચલો બતાવો મોદી સાહેબ ક્યાં છે 16 કરોડ રોજગાર. હું અત્યારે ધારાસભ્ય છું, વડગામમાં કોઈ 5 લાખની ગ્રાન્ટ માંગે અને 2.5 લાખની ગ્રાન્ટ આપું તો અકળીને મો કાળું મેસ કરે, 50% લઈ ગયે. આ માણસે 16 કરોડના 50% 8% તો ભૂલી જાઓ, 16 કરોડના 10% એટલે કે 1.6 કરોડ 1.5 કરોડ રોજગાર પણ ભૂલી જાઓ, 1% 16 લાખ રોજગાર પણ ગુજરાતમાં કે દેશમાં કોઈને આપ્યા નથી. અને આપ્યા હોય તો વેજલપુર અને ગુજરાત અને ભારત ભૂમિની સમક્ષ તમે એની જાહેરાત કરીને બતાવો. સાથીઓ, કોંગ્રેસે વિપક્ષમાં હોવા છતાં રોજગાર આપ્યો છે. આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી, વિરોધ પક્ષમાં છે, અને છતાં કોંગ્રેસની બનાવેલી મનરેગા યોજનાના કારણે 25 લાખ લોકોને ગુજરાતની અંદર રોજગાર મળી રહ્યો છે. 25 લાખ લોકોને. અને નવી 2 કરોડ રોજગારીની વાત તો છોડો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, એમાં કોઈ ઇસરોના પીઆરએલના સાયન્ટિસ્ટોને હાયર કરીને રોકેટ મોકલવાનું નથી. પાણી પુરવઠામાં 432 પદ ખાલી હોય તેની ભરતી બહાર પાડવાની, નિયમ પ્રમાણે લોકો એપ્લાય કરે, પરીક્ષા લેવાય અને મેરિટમાં આવતા હોય એ પાણી પુરવઠામાં લાગી જાય, આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. પણ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તક ગુજરાતમાં અને દેશમાં વધી નથી. અને નરેન્દ્ર મોદી જેનું નામ
એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી. હી ઇઝ અ ફેલ્યોર. નરેન્દ્ર મોદી એ ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે. એનાથી થઈ શકે એમ નથી, એ હવે કરી શકશે નહીં, એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો. આ હવે રાહુલ ગાંધી કરશે, આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે. એટલા માટે રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ગુજરાતની અંદર 22માં સરકાર બનાવો, અમે નવી પેઢીના યુવાનો માટે 10 લાખ રોજગારીનું સર્જન કરીશું, 10 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ. આ વાત વેજલપુર, વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે. આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ મારા મતવિસ્તાર વડગામમાં હતા. એમણે કહ્યું કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં જેમ ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે, એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે. એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને 10 ના બદલે 15 લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે. આ વાત આ વિધાનસભાના એક એક યુવાન સુધી પહોંચાડો. આ લોકો પૂછે છે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? જબરો સવાલ છે યાર. મોદી સાહેબ, વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને બોસ, એ પણ કોંગ્રેસે બનાવેલી છે. આજે પૂછે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, તો ચાલો થોડુંક યાદ કરાવીએ. સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોણે નાખ્યો? આવો ઢીલો ઢસ અવાજ નહીં ચાલે યાર, નાક કાપવાનું છે અમિતનું. સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોણે નાખ્યો? દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કોણે કરાવ્યો? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ કોણે આપ્યું? પંચવર્ષીય યોજનાઓ કોણ લાવ્યું? આવાસ યોજનાઓ કોણે બનાવી? આપણા વિસ્તારમાં પાણીની પહેલી ટાંકી કોણે બનાવી? આપણા તાલુકા અને જિલ્લાની અંદર પંચાયતની કચેરીઓ કોણે બનાવી? ગુજરાતના 33 જિલ્લામાં ડીએસપીની ઓફિસ, કલેક્ટરની ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત અધિકારીની ઓફિસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાણી પુરવઠાના મકાનો, આ તમામનું નિર્માણ કોણે કર્યું? કોંગ્રેસ. આખા ગુજરાતમાં અને દેશમાં આંગણવાડીના કેન્દ્રો કોણે બનાવ્યા? સ્કૂલો કોણે બનાવી? યુનિવર્સિટીઝ કોણે બનાવી? કોલેજીસ કોણે ઊભી કરી? ઇસરો ને પીઆરએલ કોણે બનાવ્યું? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર કોણે બનાવ્યું? એટલે કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે. વેજલપુરના, ગુજરાતના અને ભારતના ગામે ગામ બોલે છે. સુરતના, વડોદરાના, દિલ્હીના, મુંબઈના એક એક મહોલ્લે મહોલ્લે બોલે છે. આ કોંગ્રેસનું કામ નવી પેઢીના મિત્રો તમારી જવાબદારી છે એ તમારા મિત્ર વર્તુળના લોકોને જરા યાદ કરાવો. અને ખાસ એક વાત કહું વેજલપુરની આ સભામાંથી કે ભારતીય જનતા પાર્ટીને નિયમિત વોટ આપનારા તમામ લોકોને એક લાઈનમાં ઉભા રાખ્યા હોય અને એમને પૂછીએ તો ખબર પડે કે રાજુભાઈ, એમાંથી 50% લોકોના બાળકો રોજ સવારે સ્કૂલની અંદર જે મધ્યાહ્ન ભોજન યોજનાનું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની બનાવેલી યોજના છે. સવાલ પૂછવા નીકળ્યા છે કે કોંગ્રેસે શું કર્યું 70 વર્ષમાં. આજે સાથીઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM અમદાવાદ જોયું છે એનું કેમ્પસ? મોદી સાહેબ 7 જન્મ લઈને તો એવું નહીં બનાવી શકે.
એ જે કોર્પોરેટ કંપનીઓની ચાપલુસી કરવા એમણે જે જન્મ લીધો છે, એ કોર્પોરેટ કંપનીઓના બિઝનેસને કઈ રીતે મેનેજ કરવું એની તાલીમ લેવા માટે ભારતની દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આઈઆઈએમ અમદાવાદની અંદર આવે છે. એનું નિર્માણ પણ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે. દિલ્હીથી આવેલી એક નવું ફૂદુ અને એના કેપ્ટન અરવિંદભાઈ જે આઈઆઈટીમાં ભણ્યા, એ આઈઆઈટીના નિર્માણ પણ એ કોંગ્રેસ પાર્ટીએ કરેલા છે. એ પણ પંડિત જવાહરલાલ નહેરુનું રિસર્ચ સેન્ટર, આ તમામ સંસ્થાઓનું નિર્માણ એ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે. અને ભાજપે શું કર્યું? ગુજરાતની અંદર 6000 સરકારી સ્કૂલો બંધ કરી કાઢી, મતલબ કે વેજલપુરનો કોઈ કંકોડિયા, કોઈ પટણી, કોઈક દેવી પૂજક, કોઈક ભીલ, કોઈક માજીરાણા, કોઈક ઠાકોર, કોઈક આદિવાસી, કોઈક દલિત, હવે એનો દીકરો કે દીકરી સરકારી સ્કૂલમાં ભણી ડોક્ટર અને એન્જિનિયર નહીં થાય. એણે ઓઢવ અને નરોડાની જીઆઈડીસીમાં 14 કલાક 16 કલાક 18 કલાક કેમિકલની ફેક્ટરીમાં જવાનું અને ફેફસા સડે ત્યાં સુધી મરવાનું. અને ગામડામાં તમે વસતા હો અને તમે તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીને ડોક્ટર કે એન્જિનિયર ના બનાવી શકો તો તમારે ગામડામાં કોકના ખેતરમાં દાડી ઉકરવાનું અને બાજરો વાડી ખાવાનો. આ મોદી સાહેબના અચ્છે દિવસ. સાથીઓ, આપણું ગુજરાત, આપણો દેશ એ 70-75% આજે પણ સામાન્ય લોકોનો દેશ છે. સાચી કેળવણીએ તમે MBBS થયા, તમે MBA કર્યું, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીમાં ભણ્યા, કોલંબિયામાં ભણ્યા, યેલ યુનિવર્સિટીમાં ભણ્યા અને ડિગ્રીના સર્ટિફિકેટો લઈને આવ્યા, એ સાચી કેળવણી નથી. સાચી કેળવણી એ કે અખબારનગરની અંદર તમારો 3 BHK નો ફ્લેટ રૂમ હોય અને તમારો કામ ધંધો રોજગારમાં તમે સેટલ હોય, પણ અખબારનગરના નાકા ઉપર દાહોદ અને ગોધરાનો કડીઓ મજૂર રોજ સવારે 350 રૂપિયા માટે ચણતર પ્લાસ્ટરની સાઈડ ઉપરથી પડીને મરવાની તૈયારી સાથે આવીને ઉભો રહે છે ને, એના જીવનનો તમે વિચાર કરો અને એ પ્રમાણે વોટિંગ કરો, એનું નામ એજ્યુકેશન, એનું નામ કેળવણી. આજે બાકી રાજુભાઈ વેલસેટ માણસ છે, એમને શું જરૂર છે? આજે એમણે પંચ પટેલોને પકડવાની શું જરૂર? શું લેવા જમણવાર કરવી પડે? શું લેવા એમણે કોઈના BPL કાર્ડના દાખલા કરવા માટે રોજ મગજનું દહીં કરવાનું? હું વકીલ છું, સવારે 2 લગ્ન કરાવું, હાજે 2 છૂટાછેડા કરાવું, તો ધારાસભ્યને પગાર કરતા વધારે કમાવું. પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ. જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો, બીજા કોઈની પીડા તમે સમજી શકો. આજે મોરબીની ઘટના બની, 150 લોકોના જીવન હોમાયા. એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો, જે કંપનીને પુલ બનાવવાનો, પુલના રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી, એવી એક કંપનીને ગાંધીનગરથી એક મંત્રીએ કરેલા ફોનના કારણે એક મસમોટો કોન્ટ્રાક્ટ મળે છે. થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને 150 લોકો એ મૃત્યુ પામ્યા. બરાબર 24 કલાક પહેલા માનનીય પ્રધાનમંત્રી, જેમના માટે મને બહુ માન નથી અલગ વાત છે, પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી, જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા હલાવતા ભાષણ કરતા હતા, દિવસમાં 3 વખત કપડાં બદલ્યા, કોટી બદલી. આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા! લઠ્ઠા કાંડમાં 70 થી વધારે લોકોના મૃત્યુ થયા. મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો. આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું. યાદ કરો એ દિવસ જ્યારે 16, 17 અને 21 વર્ષના દૂધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના થાનગઢની અંદર જાણે 16 અને 17 વર્ષના એ માસૂમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં
AK-47 રાઇફલ થી ગોળી મારી આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એક પણ ને એક દિવસની સજા થઈ નથી. પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામથી પોલીસને મોકલી 2500 કિલોમીટર દૂરથી. હે મારા ભાઈઓ, તમને ખાસ વિનંતી કરું છું, હું જ્યારે આસામની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી, ખૂબ ધરણા કર્યા તમારા માટે, ખૂબ આંદોલન કરેલા. સામે હું પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, વાવ, થરાદ, ખેરાલુ, સતલાસણા, રાધનપુર, આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કે અન્યાય થાય તમે બધા જ જાણો છો. બીજું કોઈ જાય કે ના જાય, તમારો દીકરો ચોક્કસ એનો ભોરે છે. અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જિગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો. સાથીઓ, આસામની જેલની અંદર ત્યાંના પોલીસવાળાને કહી દીધેલું, દોસ્ત સમાધાન તો નહીં થાય, ઝુકેગા તો નહીં સાલા, ઝુકેગા તો નહીં સાલા, ત્રીજી એફઆઈઆર કરવી હોય તો કરી દો. રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો, કોઈક 5 કરોડમાં વેચાયું, કોઈક 10 કરોડમાં, કોઈક 15 કરોડમાં, કોઈક 20 કરોડમાં. અને આ એવા નેતાઓ વેચાયા, એવા ધારાસભ્યો જેમને બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી. ભારતના 22 રાજ્યોમાં તમારો ભાઈ ફરેલો છે. અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો. પણ એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ઘોડો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય, આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં. અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય, સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જિગ્નેશ મેવાણી પોતાના ઈમાનનો સોદો કરે. એવી કોઈ નોટ કે એવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી મોદી સાહેબ કે તમે કે તમારા ફોલ્ડરો જિગ્નેશ મેવાણીને ખરીદીને બતાવે. અને એટલા માટે તમને કહું છું કે આ જિગ્નેશભાઈની કામગીરીનું, એના આંદોલનોનું, એના સંઘર્ષનું, એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું, વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, હું આપની વચ્ચે સભાને સંબોધિત કરવા આવ્યો અને છતાં એક વોટ ઓછો પડે તો રાજુભાઈની નહીં, આબરૂ મારી જશે. મારું માન તમારે જાળવવાનું છે. અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો, તમે સમગ્ર ગુજરાતના એક એક વર્ગની વાત કરો, એ ઉનાળા પીડિતો હોય એમને ન્યાય નથી મળ્યો. કારની સાથે બાંધી 4-5 જુવાન છોકરાઓને ભર બજારમાં, ઉનાની બજારમાં એમની ચામડી ઉતારી નાખી ત્યારે મોદી સાહેબે કહેલું કે મારના હો તો મુજે મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. હા, મારા નટ સમ્રાટ, હા. પણ આજે એ વાતને 5-7 વર્ષ થવા આવ્યા, આજ દિન સુધીમાં ન્યાય વળવાનું તો છોડો, હમણાં બરાબર 5 કે 7 દિવસ પહેલા ફરી એ ઉના કાંડના પીડિતોને ધમકી આપવામાં આવી. આ ધમકીનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. થાનગઢ દલિત હત્યાકાંડમાં જે 17 વર્ષના દૂધમલ દલિત દીકરાની છાતી પર AK-47ની બુલેટ મારવામાં આવી એનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. ભાનુભાઈ વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં બળતે બળતી તમે લાશ જોયેલી એ દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો
तो 5 तारीखे 95 बटन दबावजो। आसाम नी जेल मा तमारा जे दीकरा ने तमारा भाई ने नाख्यो थोड़ुक चपटीक हजी तमारा मा एनु खुन्नस बच्यु होय तेनो जवाब आपवा 5 तारीखे 95 बटन दबावजो। आटलू कहेवा माटे आव्यो छुं। साथियों बेरोजगारी अने मोंघवारी गुजरात में नी चरम सीमा उपर पहुंच्या छे। पण आ गुजरात कोणे बनाव्युं? कांग्रेस नी सरकार। पण कांग्रेस नी सरकार ना जे मे मकानो गणाव्या ए मकानो नी अंदर परसेवो कोणे पाड्यो? कोईक ठाकोरे, कोईक देवी पूजके, कोईक पटणीए। दाहोद गोधरा पंचमहाल ना आदिवासी कड़िया मजूरे आ लोको जीवन मां शुं पाम्या? एज चणतर प्लास्टर नी साइट उपर चढ़वानुं अने 300 रुपया माटे पड़ीने मरवानुं। आपणो ज वेजलपुरनो गुजरातनो भारतनो सफाई कर्मी शुं पाम्यो? एज 250-300-400 रुपया माटे उभराती गटरमां उतरवानुं अने કાળનો કોળિયો બનવાનું। પણ એ શબ્દો યાદ રાખો, કર્મયોગી નામના પુસ્તકમાં નરેન્દ્ર મોદીના શબ્દો છે, સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો અનુભવ મળે છે। કાશ મોદી સાહેબ આ લાવો તમે પણ એકાદ વખત લીધો હોત। હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, જાવ રેકોર્ડ તપાસી લો ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો, અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તાનો આરોપ, તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જિજ્ઞેશભાઈ ઇન્કમટેક્સના 4 રસ્તા બંધ કરાવેલા એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું। આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને 3 મહિનાની સજા ફટકારી। શું મામલો હતો? બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને 49 વર્ષ પહેલા જમીન ફાળવેલી, એમાં ગુંડાઓ ઘૂસેલા, ઉના કાંડના 1 વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી, એ જમીન ઉપર ગયા, સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો, જમીનનો કબજો ખાલી કરાયો। આજે એ માણસ સુખેથી 49 વર્ષ બાદ જમીન ખેડી રહ્યો છે। પણ મને 3 મહિનાની કેદ ફટકારી। હું અપીલમાં ગયો તો તમને નવાઈ લાગશે, મોદી સાહેબને મારા માટે કેટલો પ્રેમ છે। સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને આને 3 નહીં 6 મહિનાની સજા કરો, આ સજા તમે ઓછી કરી છે। સાથીઓ આપણી યાદદાસ્ત ક્યારેક કાચી પડતી હોય છે, ચૂંટણીની આ જાહેર સભાઓ પૂરતી વાત તમે યાદ રાખો અને છૂટા પડ્યા પછી ભૂલી જાઓ તો નહીં ચાલે દોસ્ત। 5 તારીખના દિવસે એક એક વસ્તુનો હિસાબ લેવાનો છે, પછી ઉના હોય, થાનગઢ હોય, ભાનુભાઈ વણકર હોય, ફળવાયેલી જમીનોના કબજા નથી મળતા એ વાત હોય, સફાઈ કામદારનું ગટરમાં ઉતરીને મરવું હોય, કે જિજ્ઞેશ મેવાણીને કરવામાં આવેલી 3 મહિનાની 6 મહિનાની કેદ હોય, કે આસામની પોલીસે કરેલી ધરપકડ હોય, આ એક એક વાતનો હિસાબ તમારે કરવાનો છે। આટલું વચન લેવા માટે તમારી જોડે આવ્યો છું। આજે સાથીઓ વેજલપુરની અંદર એક મધ્યમ વર્ગ તૈયાર થયો છે। આ મધ્યમ વર્ગના દલિત ઓબીસી સમાજના અને સર્વ સમાજના લોકોને યાદ કરાવું કે કોંગ્રેસની સરકાર હતી, બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને આપણને નોકરીઓ મળી, કોંગ્રેસની સરકાર હતી એણે બીએસએનએલ ઉભું કર્યું, આઈઓસી ઉભું કર્યું, ઓએનજીસી ઉભું કર્યું અને મોદી સાહેબ એને વેચી માર્યું, રેલવેનું નેટવર્ક ટુકડે ટુકડે આખા ભારતની અંદર કોંગ્રેસે ઉભું કર્યું અને રેલવેના પ્લેટફોર્મ સિસ્ટમેટિકલી મોદી સાહેબે 1 બાય 1 વેચી માર્યા। તમે વોટ્સઅપનો પેલો મેસેજ તો વાંચ્યો હશે કે 2 જણા રંગા અને દિલા એ બધું વેચે છે અને 2 જણા અદાણી અંબાણી બધું ખરીદે છે। આ પરિસ્થિતિની અંદર આપણું આવનારું ભવિષ્ય
અંધકારમય થવાનું છે. આ મનુસ્મૃતિમાં માનનારા લોકોને બરાબર ઓળખી લો. આમનો મૂળ એજન્ડા કઈક જુદો છે. આ લોકોને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણ માટે કોઈ જ રિસ્પેક્ટ નથી. ગુજરાતની વિધાનસભાની અંદર હું બોલ્યો છું. સાવરકરના લખાણો કાઢીને વોલ્યુમ નંબર 100 પાના નંબર 100 સાવરકરે લખ્યું છે, અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ નહીં, ભારતમાં મનુસ્મૃતિ લાગુ કરવાની છે. આનો મતલબ દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજના બિરાદરો બરાબર સમજી લેજો. આ સમજાવવા તમને આવ્યો છું. આનો એક જ મતલબ થશે કે હવે સરકારી નોકરીઓ ભૂલી જવાનો, ફરી ગોમતીપુર અને સરસપુરની ચાલીમાં રહેવાનો અને કોઈક મિલમાં કે ફેક્ટરીમાં મજૂરી કરવાનો દિવસ કઈ રીતે આવે એના માટેનું પ્રોગ્રામિંગ મોદી સાહેબે કરી નાખ્યું છે. હજી ના સમજાયું હોય તો સમજો, પ્રતિક્રાંતિ ચાલી રહી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો 47માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ બંધારણીય હક અને અધિકાર મળ્યા એ સ્ટેપ બાય સ્ટેપ બધા રિવર્સ કઈ રીતે કરવા એનું એક ફૂલ ફ્લેજ ષડયંત્ર નાગપુરથી દિલ્હીથી ચાલી રહ્યું છે. આની ગંભીરતા સમજી 5 તારીખે બટન દબાવજો. આની અંદર મેં બધી જ વાત તમને કહી દીધી અને તમે સમજો એટલા ચેતનવંતા છો એટલું હું જાણું છું. આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને, બિલકિસ પાનો, ખબર છે ને નામ? એ મારા માટે બિલકિસ નથી, એ મારા માટે બિલકિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. એ મારા માટે એક ગુજરાતની દીકરી છે, એ મારા માટે ભારતની દીકરી છે. બિલકિસ બાનુ નામની આ દીકરીની ઉપર, મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો. એ દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી, પેટથી હતી એ દીકરી, અને એની ઉપર 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો, એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના 3 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. એક પછી એક બીજા 6 લોકોના, એમ 7 લોકોના ખૂન કર્યા. અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને, નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા. પણ થોડાક દિવસ પહેલા પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત, થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લેવડાવવાનું કહેતા હતા કે તિરંગો લહેરાવો, એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે 11-11 બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા, એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, ઢોલ વગાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું, મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાધમોના, શું કીધું, આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ. એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ધિક્કાર છે. દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતાને, ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી. હવે એક વાત કહું, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો, તમે પણ મારા વેજલપુરના જ છો, તમે પણ આપણા ગુજરાતના, ભારતના જ ભાઈઓ છો. એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો, પણ એટલી વાત ચોક્કસ કહીશ, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ મિત્રો, તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે
અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા જ્યારે બિલકિસ માનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી? આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે. સાથીઓ, ગુજરાતની અંદર, દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ? બેન દીકરીઓ, તમારે ને મારા ઘરમાં પણ છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે, નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે. ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા, ઘરના એક ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ ઉપર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા? આ સવાલ ઇતિહાસ તમને ને મને પૂછવાનો છે. તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે. આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી, એના ગણતરીના કલાકો બાકી રહેશે, કોમવાદી નિવેદનો શરૂ કરશે. આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું. મારો મત વિસ્તાર વડગામ, અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય. કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલ્યું હશે. કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? જે મુસ્લિમ બિરાદરો વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશુલ નહીં જોયા હોય? તો સવાલ એ છે, તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશુલ આપે છે કોણ, અને કયા ગણિત ખાતર આપે છે? એ સૌથી વધારે વેજલપુરના લોકોએ, આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે. સાથીઓ, એ જ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશુલ આપી રહ્યા છે, જે પોતાના દીકરા જય શાહને બીસીસીઆઈના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશુલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો. આ એ લોકો છે જે પોતાના સાધુભાઈ અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે, અને તમારા હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી. સાથીઓ, કબીર સાહેબે કીધું છે, હિન્દુ કહે થે રામ હમારા, હિન્દુ કહે થે રામ હમારા, મુસલમાન રહેવાના, આપસ મેં દોનો લડાઈ મરત હૈ, મર્મ કોઈ નહીં જાના, સાધુ જગ બોરાના. આ સંત કબીરની ભૂમિ છે યાર, આ સંત રવિદાસનો દેશ છે, નાનકની ભૂમિ છે, આ જ્ઞાનદેવની ભૂમિ છે, આ નામદેવની ભૂમિ છે, આ તુકારામની ભૂમિ છે, આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજનું ગુજરાત છે, આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે, આ શહીદ આઝમ ભગતસિંહની ભૂમિ છે, આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની ભૂમિ છે, આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે, આ વસંત અને રજબનું ગુજરાત છે, આ કોઈ મોદી અને અમિત શાહનું નથી. તમે સમજી લો, આ લોકો કહેતા હતા ને કે આએગા તો મોદી હી, હું પણ કમ છું
जाएगा तो मोदी भी। तमे मोदी साहेब हजरो अमर नथी। एक वस्तु पण याद राखी लेजो मित्रों, आ चूंटणीनी अंदर कोमवादी परिबळोनी कोई ज वातमां मानता नहीं। कोमवादनी एक पण वातमां आवी, एमना कोई पण बहकावामां आवी भूलथी पण कमळनुं बटन दबाव्युं, अथवा तो दलित समाजना कोई गरीब विस्तारनी अंदर चूंटणीनी आगली राते देशने लूंटनारा रामना नकली भक्तो गुलाबी रंगनी 2000 नी नोट लईने आवशे ने कहेशे ए दिनेश राखा 10,000, राखा 20,000। एक दिवस माटे तो दिनेश 10,000 लई लेशे, चार दाड़ा छांटो पाणी करीने खुश रहेशे, पण बराबर 6 महीना पछी आज दिनेश भाईए 100ના બદલે 150માં પેટ્રોલ પુરાવવાનું છે એ વાત ભૂલતા નહીં। પછી આજ દિનેશે કેની પત્નીએ 3,000 નો તેલનો ડબ્બો 5,000 માં લેવાનો છે એ વાત ફાઇનલ। પછી આજ દિનેશની મમ્મીએ પત્નીએ કે ભાભીએ 1100 નો ગેસનો બાટલો 2,000 માં ખરીદવાનો છે એ વાત નક્કી। એટલે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મોંઘવારી, આજ આપણા સાચા મુદ્દા, બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી। આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જો આપણી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે। શહીદ આઝમ ભગતસિંહ આપણી વચ્ચે હોત તેમણે કીધું હોત કે ક્રાંતિ સે હમારા મતલબ હૈ કિસાનો ઓર મજદૂરો કે હાથ મે સત્તા। અને મોદી સાહેબ કહે છે કે ક્રાંતિ સે હમારા મતલબ હૈ અડાની ઓર અંબાની કી જેબ મે સત્તા। સાથીઓ, આ ગુજરાતની અંદર જે કોર્પોરેટ લૂંટ ચાલી, આ ગુજરાતની અંદર ગુજરાતના સંસાધનોને જે પ્રમાણે લૂંટાવવામાં આવ્યા એ સંદર્ભમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, નક્કી કરી લો 1100 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો જાઓ ભાજપને વોટ આપજો, પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે 500 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો, પંજાના નિશાનને બટન દબાવજો। જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો, પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો। 5 લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય મોંઘી હોસ્પિટલમાં તો ભાજપને વોટ આપજો, પણ ગુજરાતના 33 જિલ્લા, 250 થી વધારે તાલુકા અને 18,000 થી વધારે ગામના દરેક ગામ દીઠ ઓછામાં ઓછા એક વ્યક્તિએ જેનો લાભ લીધો એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બાંધવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વોટ આપજો। ગૌચરોની લાણી એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો, અને 100 ચોરસવારના પ્લોટ અને સરદાર આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આ જે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી, ફરી એવી પાર્ટીઓ માટેની ફરી એવી યોજનાઓ તમારે જોઈતી હોય તો 5 તારીખે 50નું બટન દબાવજો। સાથીઓ, છેલ્લે એક વાત ચોક્કસ કહીશ કે 5 તારીખે મતદાન થઈ જશે, પણ તમને શું લાગે છે 8 તારીખે કોનો ફેંસલો થશે? મારો ફેંસલો થશે 8 તારીખે? ના। રાજુભાઈનો ફેંસલો થશે? ના। 8 તારીખે તમારા દીકરા કે દીકરીની કિસ્મતમાં શું એ બાબતનો ફેંસલો થવાનો છે। 8 તારીખે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બચશે કે દેશ અને ગુજરાત એ મનુસ્મૃતિના રસ્તે જશે એનો નિર્ણય થવાનો છે। બીએસએનએલ અને નવરત્ન કંપનીઓ જેવી બાકી વધેલી કંપનીઓ એ વેચાઈ જશે કે કોંગ્રેસ પાર્ટી નવી સંસ્થાઓનું નિર્માણ કરશે?
આનો નિર્ણય થવાનો છે. બરાબર સમજદારી પૂર્વક મતદાન કરજો. આ વાત એક ચૂંટણી પૂરતી નથી, તમારા દીકરા કે દીકરીની ભવિષ્ય સાથે જોડાયેલી છે. આજે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર જોડે નવી પાર્લામેન્ટ બનાવવા માટે 24,000 કરોડ રૂપિયા છે. બુલેટ ટ્રેન માટે 1,10,000 કરોડનું બજેટ છે. પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી નવી હોસ્પિટલો બાંધવા માટે 1 રૂપિયો નથી. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે કેવું ગુજરાત જોઈએ છે. ફેંસલો રાજુભાઈનો નહીં થાય, ફેંસલો તમારો થશે, તમારા પરિવારનો થશે, તમારા દીકરા કે દીકરી માટે અનામત બચશે કે કેમ એનો થશે. ફરી કોઈક ઠાકોર, દેવી પૂજક, આદિવાસી કે દલિત રેલવે ને બીએસએનએલમાં નોકરી કરી શકશે કે કેમ એનો નિર્ણય થવાનો છે. ફરી કોઈ દેવી પૂજક, પટણી, આદિવાસી કે દલિત એ આઈઓસી કે ઓએનજીસીમાં નોકરી પામશે કે કેમ નિર્ણય એનો થવાનો છે. ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશન કરીને આખું ગુજરાત, આખું ભારત વેચવા કાઢ્યું છે. અને એનો સૌથી વધારે શિકાર બનેલો કોઈ વર્ગ હોય તો આ દેશનો દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ. આજે 85% વર્ગ છે. કોંગ્રેસ પાર્ટીનો પંજો દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ અને જનરલ એ સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. પણ આ સર્વ સમાજોની અંદર જે ગરીબો છે એની રાજનીતિ કરવા માટે રાજુભાઈ આવ્યા છે. બાકી પટેલના દીકરાએ દેવી પૂજક મોહલ્લાની વિધવા બહેનનું બીપીએલ કાર્ડ કઢાવવાની કોઈ જરૂર નથી. આ વાત તમે સમજી લેજો અને આ વાત હું કહું છું. એમની ગેરંટી, એમની જવાબદારી હું લઉં છું. અડધી રાતે હે વેજલપુર વાસીઓ, તમારે રાજુભાઈને નહીં, જિગ્નેશ મેવાણીને પકડવાનો અને મને કહેવાનું કે તમારા કીધે વોટ આપ્યા હતા, કોઈ તકલીફ પડે તો હું આવીને ઉભો રહીશ ડંકાની ચોટ ઉપર. એટલે સાથીઓ, વેજલપુર અને વડગામ પ્રાસ પણ મળે છે. સચિન અને સહેવાગની જોડીને જીતાડો, પછી જો પછી વિધાનસભાની પીચ ઉપર કેવી બેટિંગ કરીએ છીએ. એક કરશે ફ્લિક અને બીજો મારશે હેલિકોપ્ટર શોટ. તૈયારી તમારી રાખો. અને જતા જતા એક છેલ્લી છે ને, 2-5 મિનિટ છેલ્લી એક વાતની વિનંતી કરીને જઉં બધા જ મિત્રોને, મારી હાથ જોડીને વિનંતી. રાજુભાઈને ખબર હશે કે ઉમેશભાઈ કામના માણસ છે, એણે કોઈ કામથી જ ફોન કર્યો છે ને, છતાં ફોન ના ઉપાડી શકે કે જવાબ ના આપી શકે કે મેસેજ વોટ્સઅપનો ખોલી ના શકે, એનું નામ ચૂંટણી. એટલે હમણાં લપ ના કરતા ચાર દાડા. આ બરાબર કહું છું. મુદ્દા નંબર 2, રાજુભાઈ એમ કે મારું જો માન તમને મારા માટે રિસ્પેક્ટ હોય તો 5 જણા વેજલપુરના ફલાણા ખૂણામાં જઈને મારા માટે પત્રિકા વિતરણ કરતા હો તો તમે કદાચ ના નહીં પાડો. પણ એ કરતા પહેલા તમારી પોતાની સોસાયટીમાં ગઈ વખત પડેલા વોટ કરતા વધારે નહીં, 20 વોટ કઈ રીતે વધારે પડે એની મજૂરી કરો તો રાજુભાઈ જીતશે. અને ગુજરાતની અંદર 65 કે 68% વધારે મતદાન થતું નથી. પવન હોય તો 68 નું 70 થાય, પવન ના હોય તો 65 ઉપર આવે. મતલબ કે આજે પણ ગુજરાતની અંદર 35% લોકો મતદાન કરતા નથી. આ 35% લોકોમાંથી એવું ધારીએ કે 70% ભાજપના હશે અને 70% કોંગ્રેસના હશે. આ 70% લોકોને વીણી વીણીને લાવો, હાથ જોડો, પગ પકડો, વિનંતી કરો. વેજલપુરની બહાર હોય તો ફોન કરીને બોલાવો. પણ આ 70%માંથી ફક્ત 7% પણ વોટિંગ વધ્યું તો 35,000 વોટે રાજુભાઈ જીતવાના. ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવી હોય તો ફક્ત આટલું કરવાની જરૂરત છે. કોંગ્રેસ પાર્ટી 30 સીટો 10,000 થી ઓછા મતોમાં હારી
અને 10,000 વોટ એટલે જે તે વિધાનસભાના 7-8% વોટ પ્લસ કરવાના. તમે થોડીક ગજગચાઈને મહેનત કરજો. હાથ જોડીને ફરી ફરી વિનંતી કરું છું, એક પણ વોટ બાકી ના રહી જાય. 90% મતદાન કરજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવા માટે મતદાન કરો છો એવી લાગણી અને એવી ભાવનાથી તમે બધા મતદાન કરશો એવી મને પૂરેપૂરી ખાતરી છે, પૂરેપૂરી આશા છે. આપણે બધા જ સાથે મળીને રાજુભાઈને જીતાડીએ. ગુજરાતની વિધાનસભામાં એક જાબાજ યોદ્ધાને મોકલીએ અને 27 વર્ષની આ દાદાગીરી અને તાનાશાહીનો, આ જુલ્મનો, અત્યાચારનો, અન્યાયનો, શોષણનો, લૂંટનો, બેરોજગારીનો, મોંઘવારીનો એક સાથે અંત લાવીએ. એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ બધાને વિનંતી, બે હાથ જોડીને મારી સાથે એક નારો લગાવજો. હું કહીશ 2022 તમારે કહેવાનું કોંગ્રેસ લાવીશ. કેશો ને આ ઢીલો ઢોસ બોલ્યા પાછળ. તમારો મેસેજ તો આસામની કાકરાજાર પોલીસ સુધી જવો જોઈએ. પાવરથી બોલો 2022 કોંગ્રેસ લાવીશ. 25 પૈસા જેવું બોલ્યા. 2022 કોંગ્રેસ લાવીશ. છેલ્લી લાઈન માંથી અવાજ નહી આવ્યો. 2022 કોંગ્રેસ લાવીશ. 2022 2022 2022 ધન્યવાદ સાથીઓ. રાજુભાઈ જીતે તો છે જ, પણ 8-10 હજાર નું માર્જિન ના ચાલે. 25-35 હજાર ના વોટ થી જીતાડો તો હું કહીશ કે રાજુભાઈ આ બે મોલ્લામાં ગ્રાન્ટ વધારે ફાળવવી પડશે અને અમારા મુદ્દે પણ વિધાનસભામાં બોલવું પડશે. સાથીઓ સાથે મળીને આ જંગ લડીએ. અને ચૂંટણીના 2-4 દિવસ બાકી છે. જે લોકોને બહુ ચરબી ચડેલી છે એ જાત જાતની નાગરીઓ કરશે, હજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ વાળાને મોકલશે. દાદાગીરીઓ કરીને અપક્ષના ફોર્મ ભરાયા છે તો તમને પણ કહી દઉં, તમે પણ નક્કી કરો કે ઝૂકેગા નહીં સાલા. એક વાર તમે કહી દો કે ડરવાના નથી. મોદી હોય, અમિત શાહ હોય કે ગમે તેવી મોટી તોપ હોય, 1-2-3 ચાલ હટાવ બચાવ, આવો જો સ્પિરિટ લાવી દો. અને તમને કહી દઉં જુવાન મિત્રો, આ તમારી જવાનીનો કોઈ મતલબ નહીં કે મોદી અને ભાજપની સરકારની સામે લડતા તમારી પીઠ ઉપર એક દંડો પડ્યો ના હોય તો પીઠ અને તમારી જવાની કશા કામની નથી. આ મોદી અને ભાજપની સામે લડતા એક વખત જિંદગીમાં FIR ના થઈ હોય, જીવન એક દિવસ જેલમાં ના રહ્યા હોય તો ધૂળ પડી તમારી જવાનીની ઉપર. એટલે સાથીઓ મજબૂત થઈ જાઓ, ગુમાવવાનું કઈ નથી. યે ધરતી અપને આપકી નહીં કિસી કે બાપ કી. લડેંગે જીતેંગે. ઇન્કલાબ 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 ઇન્કલાબ. અભી તો યે લડાઈ હૈ, આગે ઓર લડાઈ હૈ. અભી તો યે અંગડાઈ હૈ. લડેંગે જીતેંગે. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, ઇન્કલાબ જિંદાબાદ. 25-35 હજાર ના માર્જિન થી રાજુભાઈ પટેલ જીતે છે. તૈયાર રાખો તમારા હાથમાં ગુલાલ 8 તારીખ ના દિવસે. ખૂબ ખૂબ આભાર. હાલો.